તો ગોધરા તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા આંગળીયા ગામના રહીશો વર્ષોથી પેટા આરોગ્ય કેન્દ્રની માંગ કરી રહ્યા છે તો ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર માંગણી મુદ્દે ગ્રામજનો મક્કમ બન્યા છે ગ્રામજનોની માંગ નહીં સ્વીકારાય તો આગામી ચૂંટણીમાં સામૂહિક મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્યારી છે ઉલ્લેખનીય છે કે આંગળીયા ગામ અંદાજીત ચાર હજારથી વધુ વસ્તી ધરાવે છે અને મોટાભાગે શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે અને અવર જવરની યોગ્ય સુવિધા ન હોવાથી ના છૂટકે જરૂરિયાતમંદો ખાનગી દવાખાનાનો સહારો લેવા મજબૂર બન્યા છે મારું ગામ આંગળિયા છે મારા ગામમાં વસ્તી ચાર હજાર ઉપર છે અહીંયા આરોગ્ય કેન્દ્ર નથી એટલા લોકો લોકોની એવી વિનંતી છે કે અહીંયા આરોગ્ય કેન્દ્ર બનાવ્યા પર આરોગ્ય કેન્દ્ર ન હોવાથી ગામ લોકોને બહુ તકલીફ પડે છે જે લોકો છે જે છે લોકો પ્રાઇવેટ માં જાય છે અડધા લોકો છે એ સરકારી માં જવા કે છે પણ બહુ દૂર પડે છે એટલા માટે અહીંયા આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે વિનંતી કરે છે આરોગ્ય કેન્દ્ર ની માંગણી બે હાજર સોળ થી માંડીને ઠરાવ કીધો તો ઠરાવ કરીને આપ્યા જિલ્લા પંચાયત સભ્ય હતા એનાથી હમણાં હમણાં બી જિલ્લા સભ્ય છે પછી લગતું આરોગ્ય કેન્દ્ર ના જે સાહેબ આ હોય એમને બી જાણ કરી કે સાહેબ મારું ગામ સાત કિલોમીટર આમ ઘેરાવો છે અને સાત કિલોમીટર આમ ઘેરાવો છે અને વસ્તી મારે જોવા જાય તો સાતે જાતિની વસ્તી છે અમુક ગરીબ લોકો છે અમુક મજૂરિયા છે અમુક કડિયા કામ કરે છે એટલે મારે એમ કેવું છે કે જે આંગળિયા ગામની અંદર ડેરા ફળ્યું છે એને આરોગ્ય કેન્દ્રો ચૂંટણી પેલા થઈ જાય તો બહુ સારું સારું એટલી મારી માંગણી છે અહીંયા એમ કે ને અશિક્ષિત વર્ગ વધારે વધારે હોવાને કારણે મજૂરિયાત વર્ગ અને ગરીબ માણસો વધારે છે અને આરોગ્ય લક્ષી તકલીફ બહુ છે કારણ કે ગામની અંદર આરોગ્ય અહીંથી અમારું આરોગ્ય કેન્દ્ર મિનિમમ પંદર થી વીસ કિલોમીટર દૂર છે ભામૈયા અને પેટા કેન્દ્ર સાકલી છે જે પાંચ છ કિલોમીટર દૂર રહે છે એના કારણે અમારા ગામના માણસો બહુ ગરીબ હોવાના કારણે આરોગ્યથી પીડિત છે મારી માંગણી એવી છે કે અહીંયા આંગળા ડેરા ફળિયાની અંદર આપણે દવાખાનું હા આરોગ્ય કેન્દ્રની સ્થાપના કરી આપીએ આર કોઈને રજૂઆત કરીએ છીએ ધારાસભ્ય ને રજૂઆત કરીએ છીએ તાલુકા જિલ્લામાં રજૂઆત કરીએ છીએ છતાંય પણ કોઈ દાન ઉપર લેતા નથી અને ચૂંટણી આવે એટલે કે આ કરી આપીશું કરી આપીશું આવા પ્રશ્નો ઊભા થાય છે પણ અત્યાર સુધી કોઈ આરોગ્ય કેન્દ્ર બન્યું નથી અને નહીં બને તો પછી અમે એકાંતરી થઈ ગામના બહુમતી કરી અને હોંઠનો અમે અટકાવ કરીશું